brought to you by Techno Spark 20 series smartphones. I'm superhuman. વડોદરા સંસદીય મતક્ષેત્ર, આ વડોદરા મતક્ષેત્રનું એટલા માટે મહત્ત્વ વધી જાય છે કારણ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સૌ પ્રથમ વખત ચૂંટણી વડોદરાથી લડ્યા હતા અને તેઓએ જે અપેક્ષાઓ આપી હતી તે વડોદરાવાસીઓના જહનમાં આજે પણ છે. હવે ઇલેક્શન આવી રહ્યું છે ત્યારે લોકો શું ઈચ્છી રહ્યા છે તે પૂછીશું. ખાસ કરીને ઇલેક્શન આવે છે, મતને લઈને શું તમારો અભિપ્રાય? શું મતને લઈને? એમ તો ભાજપ આવ્યા પછી આપણે બધું સારું ચાલી રહ્યું છે અને વડોદરામાં પણ ઘણું બધું ડેવલપ થઈ રહ્યું છે, પણ મતને લઈને મારો એક મંતવ્ય એવું છે કે આપણે તો ત્યાં સેન્ટર પર જઈને વોટિંગ કરી શકીએ, પણ જે એજેડ છે એમની માટે પણ એમને બી વોટ કર, મારા ઘરમાં જ છે મારા દાદી, તો હવે એમને વોટ કરવો હોય તો એ ત્યાં ના જઈ શકતા હોય, તો એમની માટે બી કંઈક એવું ઇનોવેટિવ આઈડિયા હોવો જોઈએ કે ઘરે બેઠા પણ વોટ કરી શકે. આ વખતે ચૂંટણી પંચે એવું કર્યું છે કે ઘરે જઈને વોટ આપી શકશે, એ તમે એનો ઉપયોગ કરી શકો, પણ શું જોઈને મત આપશો આપ? મત તો ઘણું બધું ડેવલપ થઈ રહ્યું છે, બધી સુવિધાઓ છે, તો એને જોઈને આપણે મત આપી શકીએ ભાજપને, અને બીજી સત્તા કરતાં આપણી ભાજપની સત્તાએ ઘણું બધું ડેવલપ કર્યું છે આપણા વડોદરામાં. વડોદરામાં ડેવલપમેન્ટ થયું છે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી સૌ પ્રથમ વખત ચૂંટણી લડ્યા હતા અહીંયા આગળ, પણ જે વડોદરાનો વિકાસ લાગે છે આપણે કે જે થવો જોઈએ, જે ઊંચાઈઓ પર પહોંચવું જોઈએ તે થયો છે? હજી હમણાં જોવા જઈએ તો ગુજરાતમાં વડોદરા ત્રીજો શહેર કહેવાય આફ્ટર અમદાવાદ અને સુરત. સ્ટીલ ઇમ્પ્રુવમેન્ટ માટે ખાસી જગ્યા છે. મોસ્ટ ઇમ્પોર્ટન્ટલી ગવર્નન્સ, એ ઇન્વેસ્ટ કરીએ છે બ્રિજીસમાં, રોડ્સમાં, એ મેન્ટેન રહે એ બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. જ્યાં ઇન્વેસ્ટમેન્ટ કરો છો ત્યાં ગવર્નન્સ ઇઝ મસ્ટ, તો એ બહુ મોટી જગ્યા છે જે ઇમ્પ્રૂવ કરવાનું છે. સ્માર્ટ સિટી કહેવાય, વી આર સ્ટીલ વેરી ફાર અવે ફ્રોમ સ્માર્ટ સિટી, રાઈટ? દેટ ઇઝ અ બિગ ઇમ્પ્રુવમેન્ટ રિક્વાયર્ડ ટુડે. ઇન્ફ્રાસ્ટ્રક્ચરની વાત કરીએ તો કરોડો રૂપિયા ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં એ કરી રહ્યા છે. સ્માર્ટ સિટીની વાત કરી, સ્માર્ટ સિટીમાં પણ ખર્ચાયા, પણ એવું લાગે છે કે જ્યાં ખર્ચાવા જોઈએ ત્યાં ખર્ચાયા ખાસા હદ સુધી? યસ, વડોદરામાં જોવા જઈએ તો ક્લોઝેસ્ટ આપણા સ્ટેચ્યુ ઓફ યુનિટી, એના લીધે ખાસો વડોદરાને મહત્ત્વ મળ્યો છે, પણ એ હજી દૂર છે, રાઈટ? એમાં બી ઇન્ફ્રાસ્ટ્રક્ચરની ડેવલપમેન્ટની લોકોને સહુલિયત માટે ત્યાં બી આપણે જઈએ તો સ્ટેચ્યુ ઓફ લિબર્ટીમાં જે એજિડ લોકો હોય એને ખાસું ચાલવું પડે છે. એ નાની નાની બાબત જોવા જઈએ તો સ્ટીલ અ લોટ ઓફ ઇમ્પ્રુવમેન્ટ નીડ્સ ટુ બી દેર ફ્રોમ એન ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર્સ્પેક્ટિવ, વેર ઇટ ઇઝ, ઇટ કેન હેલ્પ ઇઝ પીપલ બેનિફિટ. સ્ટેચ્યુ ઓફ યુનિટીની સર્કિટમાં વડોદરા આવે છે, વડોદરા હેરિટેજ સિટી છે, તો SOUનું ડેવલપમેન્ટ જેટલું થયું છે, એનું નામ જેટલું થયું છે, એનાથી જૂનું વડોદરા છે, શું લાગે છે કે હેરિટેજમાં વડોદરાએ હજુ કંઈ કરવું જોઈએ? હેરિટેજમાં હા, ઓફકોર્સ બહુ એવી જગ્યા છે જે ઇમ્પ્રૂવ કરી શકાય, બટ આપણે નવા ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર પ્રોબેબલી ફોકસ કરીએ છીએ. હેરિટેજ સ્ટીલ બહુ જગ્યા છે જે હજી ઉપર આવી શકે છે, જે મેન્ટેન કરી શક્યા છે, એ હજી બહુ જગ્યા છે. તો વડોદરા શું જોઈને આપ? ઇલેક્શન આવી રહ્યું છે, કોંગ્રેસે હજુ મતદાર જે ઉમેદવાર છે એમનો જાહેર નથી કર્યો, ભારતીય જનતા પાર્ટીએ યુવા ઉમેદવારને જાહેર કર્યા છે, રંજનબેન ભટ્ટ છેલ્લી બે ટર્મથી હતા એમને નથી, હવે શું અપેક્ષાઓ શું છે તમારી? અપેક્ષાઓ તો ઘણી બધી છે, પણ હજી સુધી જોવા જઈએ તો સુરત અને અમદાવાદના પ્રમાણે, રાજકોટના પ્રમાણે બરોડા બહુ પાછળ છે. તમે એનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર જો અને એને બરોડાનું જો, એમ હું કહું છું 25% બી બરોડામાં કંઈ છે જ નહીં. અને બિઝનેસના મામલે ભાજપમાં જે બિઝનેસની નીતિઓ છે એ બહુ એટલે સારી નથી, ખરાબ તો ના કહેવાય પણ સારી નથી મારા મતે. ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ વડોદરાનું થવું જોઈએ, બિઝનેસની વાત કરી તો એક હબ બનાયા ખરા, પણ એવું લાગે છે કે ડેવલપમેન્ટ કંઈ ડેવલપમેન્ટ નથી બરોડામાં, ડેવલપમેન્ટ છે જ નહીં આજની તારીખમાં બરોડામાં, 25% બી ડેવલપમેન્ટ નથી. જે બરોડા જે જોવા જાઓ ગુજરાતમાં, રાજકોટ બી આજની તારીખમાં જે ત્રીજો નંબર કહે છે વડોદરાનું એ છે જ નહીં. એમાં તમે કહો 6-7 નંબર કહો તો બી ચાલે, કેમ કે ભાવનગર, રાજકોટ આ બધા એટલા બધા ડેવલપ થઈ ચૂક્યા છે, સુરત છે, અમદાવાદ છે, એને કારણે ઘણો બધો પાછળ છે. એના કરતાં તો આણંદ બી હજી આગળ છે મારા મતે. તો શું હોવું જોઈએ તમારા મતે વડોદરાનું, તમને ડ્રીમ સિટી જો બનાવવું હોય તો શું હજુ ખૂટી રહ્યું છે? ઘણી બધી બ્રિજો બાકી છે, ઘણા બધા ઇન્ફ્રાસ્ટ્રક્ચર બાકી છે, અહીંયા ડેવલપમેન્ટ છે જ નહીં. અહીંયા ટોટલી છે જે એના વર્કિંગવાળા જ માણસો છે, બિઝનેસ છે જ નહીં એટલું બધું જેટલો હોવો જોઈએ.
બિઝનેસ નથી એવું કેવું છે વડોદરામાં, જે મધ્ય કહેવાય છે, ગુજરાતનું મધ્ય કહેવાય, તો શું હજુ ઈચ્છી રહ્યા છો કે વડોદરામાં શું હોવું જોઈએ? મેં હિન્દીમાં બોલના ચાહુંગા. દેખો, જો રોટેશન હો રહા હૈ ના મની કા, વો નીચે લેવલ પે, મિડલ લેવલ પે નહીં, ઉપર લેવલ પે મેરે હિસાબસે બહુ અચ્છા ચલતા હૈ. જો ઓનલાઈન બિઝનેસ હૈ વો બહુ અચ્છે ચલ રહે હૈ, પર જો બીચ કે મિડલ ક્લાસ લોગ હૈ ના, ઉનકે પાસ પૈસા ઘૂમ નહીં રહા હૈ. જબકિ સરકાર એસા બોલતી કે 1,00,000 કરોડ હર મહિને હમારે પાસ GST આતા હૈ, તો રોટેશન હોના ચાહીએ ના ઉસકા અચ્છે સે. વેપારી જો મિડલ ક્લાસ હૈ વો ક્યું ખુશ નહીં હૈ, દુકાનદાર ક્યું ખુશ નહીં હૈ, ઉનકે પાસ ક્યું મની કા ઇતના ક્રાઇસિસ ક્યું હો રહા હૈ? અગર ઇતના ગવર્નમેન્ટ તરક્કી કર રહા હૈ તો પ્રોબ્લમ ક્યા હૈ? પૈસા ઘૂમ ક્યું નહીં રહા? તો યે ઓનલાઈન બિઝનેસ કી વજહ સે એસા હો રહા હૈ? એસા ઓનલાઈન બિઝનેસ કી વજહ સે ઓફકોર્સ હૈ એસા, ઓર હમ લોગ ભી આ સકતે હૈ ઓનલાઈન, પર ઉસમે પ્રોબ્લમ્સ બહોત સારી હૈ. જૈસે રિટર્ન પોલિસી હૈ યા મની, વો ગ્રાહક ભી કભી કભી ફેક હોતે હૈ, પરેશાન કર સકતે હૈ, તો વો સબ બહોત પ્રોબ્લમ આ રહા હૈ. તો હમ લોગ ઇતના ઓનલાઈન અચ્છે સે આ નહીં પા રહે. ગવર્નમેન્ટ લેકિન સ્ટાર્ટઅપ કો પ્રમોટ કર રહી હૈ, તો એસા લગ રહા હૈ છોટે છોટે જો બિઝનેસમેન હૈ ઉનકો ફાયદા હોગા ઇસસે? કોણ સા સ્ટાર્ટઅપ લે રહી હૈ? મેરે કો નહીં પતા, આપ જો કુછ પૂછ રહે હો. નહીં, સ્ટાર્ટઅપ મતલબ કિસી કો અગર ખુદ કા બિઝનેસ ડેવલપ કરના હો તો ઉસકે લિયે પ્રમોટ કર રહી હૈ સરકાર છોટે છોટે બિઝનેસ. કોણ સા પ્રમોટ કર રહી હૈ? મેરે કો નહીં પતા, ક્યા પ્રમોટ કર રહી હૈ? તો ક્યા હોના ચાહીએ યે બિઝનેસમેન કે લિયે, ક્યા પોલિસી હોની ચાહીએ? મેરે હિસાબ સે સરકાર કો દેખના ચાહીએ કે ભાઈ અગર ઇતના સારા GST આ ભી રહા હૈ તો પૈસા ઘૂમ ક્યું નહીં રહા હૈ? ખાલી ઉસ પે ઉનકો ધ્યાન દેના ચાહીએ. અગર વો કહીં ભી ઇન્વેસ્ટ કરતે હૈ તો ક્યા બરાબર ઉસકા ઇન્વેસ્ટમેન્ટ હો રહા હૈ? કહીં એસા નહીં વો કરપ્શન હો જા રહા હો યા પૈસા કહીં ઓર ચલા જા રહા હો, બરાબર ડિસ્ટ્રીબ્યુશન હો હી ના રહા હો. કરપ્શન બડા હૈ યા કમ હુઆ, ક્યા માનતે? કરપ્શન તો બડા હૈ. ક્યા માનતે કરપ્શન બડા? બડા હૈ સર. કામ હોતે બિના પૈસો કે? નહીં હોતે, કુછ ભી નહીં હોતા. ડ્રેનેજ કે વજહ સે ફિર તોડતે હો, ફિર વો બનતા નહીં હૈ. તો બરોડા મેં રોડ કા બહોત પ્રોબ્લેમ હો રહા હૈ. અગર બના રહે હો તો બના દો, ફિર તોડતે હો, ફિર વાપસ બનાને કોઈ નહીં આતા. ઉસ પે થોડા ઉનકો ધ્યાન દેના ચાહીએ. બિલકુલ. શું અપેક્ષાઓ? કારણ કે ટૂંક સમયમાં ઇલેક્શન આવશે, ખૂબ લાંબો સમયગાળો છે, પ્રચાર પ્રસાર માટે પણ લાંબો સમયગાળો છે, તો કંઈક અપેક્ષાઓ શું આશા રાખીને? બિલકુલ, મારી તો બહુ બધી અપેક્ષાઓ છે જ, પણ કમ્પેર ટુ અમદાવાદ અને રાજકોટ ને સુરત, ત્યાં જેટલી બધી ફેસિલિટીઝ છે હજુ પણ આપણે વડોદરામાં લેક કરી રહ્યા છે. એઝ અ ફિટનેસ ઇન્સ્ટ્રક્ટર મને એવી લેક લાગે છે ઇન ધ વડોદરા સિટી કે સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સની બહુ કમી છે. ફોર એક્ઝામ્પલ, જો અમદાવાદમાં જઈએ તો વિધિન 10 કિલોમીટર્સમાં તમને એક નવો કોમ્પ્લેક્સ દેખાઈ જશે, અથવા 7 કિલોમીટર્સની અંદર, રાઈટ? તો ઇન વડોદરા આપણી જોડે ખાલી 2 જ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ છે, માંજલપુરમાં અને એક સમામાં. તો ઇન બિટવીન અરાઉન્ડ 15 થી 16 કિલોમીટર અંદર એટલીસ્ટ બધા જ પબ્લિક રીચ કરી શકે, તો એના માટે ફિટનેસ સેન્ટર જો વધવા જોઈએ એઝ અ સ્પોર્ટ કોમ્પ્લેક્સ, તો એ બધાને રીચ જલ્દી કરી શકે. અને એઝ વેલ એઝ ટ્રાફિક બી ઓલ્સો સેકન્ડ ઓપિનિયન કે જે વધારે પડતું અત્યારે લેકઅપ થઈ રહ્યું છે, તો એ બી એક ઇશ્યુ છે અત્યારે. બટ અગેન, ભાજપ જે કરી રહ્યું છે અત્યારે ઇઝ ડુઈંગ વેરી વેરી વેલ, અને બેટરમેન્ટ માટે સારું જ કરી રહ્યા છે. દે હેવ ગુડ ફેસીસ ઓન બિહાફ ઓફ ઇન્સ્ટેડ ઓફ અનધર પક્ષ. એટલે બીજી ચોઈસ નથી એટલે બીજેપી સારી છે? આઈ થિંક મને એવું જ લાગે છે, જે સામે જે બી વિપક્ષ કરતાઓ હોય છે એમની જોડે કદાચ એટલા બધા ઉમેદવાર નથી, અથવા તો સામે લડી નથી શકે એવા, ધેટ્સ વાય બીજેપી હેવ ગુડ ફેસીસ. બિલકુલ. તો જે ઇલેક્શન આવે છે ત્યારે વડોદરામાં ખાસ કરીને સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સની એક વાત કરી કે સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સની અંદર વધારો થવો જોઈએ. વડોદરા ભલે ક્રિકેટરો ખૂબ મોટા પ્રમાણમાં આપતા હોય, પરંતુ જે બીજી સ્પોર્ટ્સ ઇવેન્ટ છે એમાં પણ અહીંથી ઉભરીને નીકળવા જોઈએ. કેમેરામેન જીતેન્દ્ર રાજપૂત સાથે દિગ્વિજય પાઠક, વડોદરા, ગુજરાત તક.